નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 8મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર. તો વિડીયો શરૂ કરું એ પહેલાં, એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એમાં તમે પેઈડ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો. કરંટ અફેરની ઈ બુક, પીડીએફ, વર્તમાન પત્રિકાઓ, આ બધું જ કન્ટેન્ટ મેળવી શકશો. ઉપરાંત ડેઇલી ટેસ્ટ આવશે, વીકલી ટેસ્ટ આવશે, આ બધું જ કન્ટેન્ટ તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મેળવી શકશો. તો એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, અથવા તો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી જશે. શરૂ કરીએ વિડીયો. અમેરિકી નૌસેના દિવસની ઉજવણી ક્યારે થતી? દર વર્ષે 4 ઓગસ્ટે અમેરિકી નૌસેના દિવસ ઉજવાય છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. જુલાઈમાં અમેરિકાનો સ્વતંત્રતા દિવસ હોય છે અને અત્યારે અમેરિકાનો નૌસેના દિવસ છે. 4 ઓગસ્ટના રોજાની ઉજવણી થાય છે. 4 ઓગસ્ટ 1790ના રોજ અમેરિકામાં તટરક્ષા બળની સ્થાપના થઈ હતી, જેની યાદમાં અત્યારે નૌસેના દિવસ ઉજવાય છે. ક્લિયર? બાકી અમેરિકાના બીજા બે અગત્યના મુદ્દા હમણાં ન્યૂઝમાં છે, જેમ કે જે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થશે, તો એમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એઝ અ કેન્ડિડેટ તરીકે ઊભા રહેનાર સાઉથ એશિયાના સૌથી પહેલા વ્યક્તિ કોણ બન્યા? તો કે કમલા હેરિસ. સૌથી પહેલા સાઉથ એશિયાના તો છે, સૌથી પહેલા અશ્વેત વ્યક્તિ પણ છે. બરાબર? બાકી હાલ તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે અને હવે રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. એમની પાર્ટી પૂછે તો ડેમોક્રેટ પાર્ટી છે, એમની વિરુદ્ધની પાર્ટી પૂછે તો રિપબ્લિકન પાર્ટી છે. એમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે એ રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ઊભા રહેશે. જેટલા પણ અગત્યના દિવસો અત્યાર સુધીમાં ચર્ચા કરી છે ફટાફટ જોઈ લઈએ. વિશ્વ સ્તનપાન સપ્તાહ 1 થી 7 ઓગસ્ટ. 1 ઓગસ્ટે ઘણા બધા દિવસો હતા. વર્લ્ડ લંગ કેન્સર ડે હતો. બરાબર? આ ઉપરાંત રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ પણ હતો, વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે હતો, મુસ્લિમ મહિલા અધિકાર દિવસ હતો. બધે બધા દિવસો આપણે 1 ઓગસ્ટે જોયા. 2 ઓગસ્ટે દાદરા નગર હવેલી મુક્ત દિવસ હતો, પોર્ટુગીઝોના શાસનમાંથી આ મુક્ત થયું હતું. ભારતીય અંગદાન દિવસ છે 3 ઓગસ્ટે હતું, એમાં 10 ઉમેરી દો તો વર્લ્ડ ઓર્ગન ડે થઈ જાય. બરાબર? એ પણ યાદ રાખજો. વિશ્વ અંગદાન દિવસ પૂછે તો 13 ઓગસ્ટ, અને ભારતીય અંગદાન દિવસ પૂછે બરાબર તો એ 3 ઓગસ્ટ. બાકી અમેરિકી નૌસેના દિવસ 4 ઓગસ્ટે, હિરોશિમા દિવસ 6 ઓગસ્ટે, 6 ઓગસ્ટે ટ્રાઇફેડનો પણ સ્થાપના દિવસ છે, 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે અને પાલાફેક ડે બંને હતો, અને નાગાસાકી ડે 9 ઓગસ્ટે. દ્રૌપદી મુર્મે હાલમાં નીચેનામાંથી કયા દેશની વિદેશ યાત્રા કરી હતી? તો દ્રૌપદી મુર્મુ હાલમાં 3 દેશોની વિદેશ યાત્રાએ ગયેલા છે ઓગસ્ટ મહિનામાં. તો એમાં ફિજી છે, એક તો ન્યુઝીલેન્ડ છે, તિમોર લેસ્ટે છે. 3 દેશોના ચલણ અને કરન્સી જોઈએ તો આપણો આન્સર આવશે આપેલા તમામ. વાત કરું દ્રૌપદી મુર્મુની, તો ઓગસ્ટ 2024માં કેટલા દેશોની વિદેશ યાત્રાએ ગયેલા? તો કે 3 દેશોની. એમાં હમણાં જ એક ડેવલપમેન્ટ થઈ છે. ફિજી એ પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપેલો છે. આ પુરસ્કાર છે એ પીએમ મોદીને પણ મળેલો છે. બરાબર? તો કેમ્પેનિયન ઓર્ડર ઓફ ધ ફિજી આ પુરસ્કારનું નામ છે, અને આ રાષ્ટ્રપતિને અને પ્રધાનમંત્રીને બંનેને મળેલો છે. ફિજીની રાજધાની પૂછે સુવા છે, ચલણ ફિજીયન ડોલર છે. નેધરલેન્ડની વાત કરું તો રાજધાની વેલિંગ્ટન છે, તેનું ચલણ ન્યુઝીલેન્ડ ડોલર છે. તિમોર લેસ્તેની રાજધાની દિલ્હી છે, અને તિમોર લેસ્તેનું ચલણ પૂછે તો એ અમેરિકી ડોલર છે. તિમોર લેસ્તેમાં ધ્યાન રાખજો, એ અમેરિકી ડોલર એનું ચલણ છે, બાકી તો પોતાના દેશનો જ કરન્સીનો ડોલર છે. હાલમાં જ રાષ્ટ્રીય સાંસ્કૃતિક માનચિત્રણ મિશન કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે? આ બંને મળીને શરૂ કર્યું છે, સાંસ્કૃતિક મંત્રાલય અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર. એ અને બી બંને આપણા જવાબ થશે. હાલમાં જ રાષ્ટ્રીય સાંસ્કૃતિક માનચિત્રણ મિશન છે એ મેરા ગાંવ મેરી ધરોહર યોજના હેઠળ શરૂ કરવામાં આવેલું છે. આ મિશન હેઠળ છે પ્રત્યેક ગામ છે ને અદ્વિતીય ઓળખથી સુનિશ્ચિત કરવામાં આવશે. જેમ કે અહીંયા ભારતનું જે સોલાર પાવર વિલેજ છે, એવું તમને ક્યાંક તમે જોવા જાઓ તરત આપણી સામે મોઢેરા આવે. ભારતનું સૌથી પહેલું સોલાર પાવર વિલેજ બન્યું હતું મોઢેરા. એવી જ રીતે એશિયાનો સૌથી જૂનો ફોસિલ પાર્ક બરાબર એ સુકેતી ગામમાં બનાવવામાં આવશે. બરાબર? અને ક્યાં છે? તો કે હિમાચલ પ્રદેશમાં. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખશું. બાકી યુનેસ્કોની 46મી જે બેઠક હતી ભારતમાં દિલ્હી ખાતે થઈ હતી, અને આ બેઠકમાં 2024માં 24 નવી વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉમેરો થયેલો છે. એમાં ભારતમાં ચિરાદેવ મૈદમ સામ્રાજ્યની અંદર આવેલી છે એ વિશ્વ ધરોહર બની છે. બાકી આ મિશન સાંસ્કૃતિક મંત્રાલય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર બંને મળીને શરૂ કર્યું છે. નેશનલ હેન્ડલૂમ ડે અથવા તો રાષ્ટ્રીય
હસ્તકળા દિવસની ઉજવણી ક્યારે થઈ? આ એકચ્યુઅલમાં હાલમાં જ આજે આજે નહીં ગઈકાલે 7 ઓગસ્ટે આની ઉજવણી થયેલી હતી. રાષ્ટ્રીય હસ્તકળા દિવસ 7 ઓગસ્ટે ઉજવાયેલો છે. 1905ના રોજ 7મી ઓગસ્ટે સ્વદેશી ચળવળ થઈ હતી એની યાદમાં આ દિવસ ઉજવીએ છીએ. સૌથી પહેલી વખત 2015માં આ દિવસ ઉજવાયેલો હતો. બાકી 2024માં આપણે 10મો નેશનલ હેન્ડલૂમ ડે ઉજવી રહ્યા છીએ અને ભારતની 100મી ટેક્સટાઇલ ટ્રેન આ ક્યાંથી ક્યાં થઈ? સુરતથી ખડગપુર, પશ્ચિમ બંગાળના ખડગપુર વચ્ચે, બરાબર? આ પણ ધ્યાન રાખજો. વર્ષ 2024ના રોજ હિન્દ છોડો લડત અથવા તો આંદોલન છે એની કેટલામી વર્ષગાંઠ ઉજવાયેલી છે? તો હિન્દ છોડોની હાલમાં જ ટોટલ 82મી વર્ષગાંઠની ઉજવણી થઈ છે. તો આન્સર આવશે 82. તો હિન્દ છોડો લડતની શરૂઆત થઈ હતી 1942માં, 8 ઓગસ્ટ 1942 મુંબઈના ગોવાડિયા ટેન્કના મેદાનમાંથી થઈ હતી. હાલમાં આની 82મી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છે. આ લડતમાં ગાંધીજીએ કીધું હતું આ મારી અંતિમ લડત છે અને તે માટે લોકો દરેક રીતે બલિદાન આપવા તૈયાર રહે, બરાબર? તો આ ગાંધીજીનું વાક્ય હતું. બાકી ગાંધીજીએ કરેંગે યા મરેંગેનું સૂત્ર પણ આ લડતમાં આપ્યું હતું, બરાબર? હિન્દ છોડોની લડતમાં સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું હતું. આ ઉપરાંત જય હિન્દનું સૂત્ર પણ આપ્યું હતું. ક્લિયર? તો ક્વેશ્ચન ડાયરેક્ટલી આવે છે, કરેંગે યા મરેંગે કોણે કીધું હતું, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું, જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? આવા બધા ક્વેશ્ચન નીકળી શકે છે. આ બધા પોઈન્ટ છે, બરાબર, એ હાઈકોર્ટ વાળા માટે ખાસ ઉપયોગી છે, આમાંથી ક્વેશ્ચન આવે છે. હાલમાં જ ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક કોણ બન્યા? ક્લોઝિંગ સેરેમનીમાં મનુ ભાકર છે ભારતના ધ્વજવાહક બન્યા છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો ક્લોઝિંગ સેરેમની જ્યારે હશે, આખા ઓલિમ્પિકનું સમાપન થશે ત્યારે મનુ ભાકર જે શૂટિંગના ખેલાડી છે એ ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હશે. ઓપનિંગમાં કોણ હતા? પીવી સિંધુ અને શરત કમલ, બરાબર? તો ટેબલ ટેનિસના ખેલાડી છે શરત કમલ, તો એ યાદ રાખીશું. ક્લિયર? બાકી વિનેશ ફોગટ છે, બરાબર, એમણે હમણાં જ ઓવરવેઇટના લીધે છે ડિસ્ક્વોલિફાય કરવામાં આવેલા છે, બરાબર? 100 ગ્રામ જેટલું વજન વધારે થઈ ગયો જેના લીધે એ ફાઇનલમાંથી ડિસ્ક્વોલિફાય થઈ ગયા, બરાબર? તો ખૂબ જ દુઃખદ ઘટના છે આપણા માટે, ઓકે? અને ભારત સરકારે ઓલિમ્પિક્સ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ જે છે એમાં અપીલ પણ કરી છે. ક્લિયર? પરંતુ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે અત્યારે વિનેશ ફોગટ છે અત્યારે ડિસ્ક્વોલિફાય થઈ ગયેલા છે, બરાબર? અને બાકી વિનેશ ફોગટની કેટેગરી છે, કઈ કેટેગરી હતી? 50 કિલોગ્રામની કેટેગરી હતી અને એનું વજન આવ્યું હતું 50.1 કિલોગ્રામ, બરાબર? તો એના લીધે એ અત્યારે ડિસ્ક્વોલિફાય થઈ ગયા. હાલમાં જ ટુવાર્ડ જસ્ટિસ એન્ડિંગ ચાઇલ્ડ મેરેજ રિપોર્ટ છે કોના દ્વારા જાહેર કરવામાં આવેલો છે? તો જે આ રિપોર્ટ છે હાલમાં જ ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો આ રિપોર્ટ અનુસાર 2021-2023 સુધીમાં વાત કરીએ તો 21ની સરખામણીમાં 23માં આસામ રાજ્ય જે છે એમાં બાલ વિવાહમાં સૌથી વધારે ઘટાડો નોંધાયેલો છે. 2021ના ડેટાને 2023 સાથે કમ્પેર કરીએ તો આસામ રાજ્યમાં કુલ 81% ઘટાડો નોંધાયો છે બાલ વિવાહમાં, બરાબર? 21-22માં ટોટલ 3,225 બાલ વિવાહ થયેલા હતા, જેની કમ્પેરમાં હાલમાં 23-24માં માત્ર 627 નોંધાયા છે. બાકી આસામ રાજ્યના 33% ગામ છે બાલ વિવાહ મુક્ત થઈ ગયા છે અને ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે આ 11 જૂને યુનિસેફ ઉજવશે. આ સૌથી પહેલી વખત આ વર્ષે ઉજવાયેલો છે. કરણ શક્તિ એક્સરસાઇઝનું આયોજન ક્યાં થયું છે? આ રાજસ્થાન તમિલનાડુ બંનેમાં થયું છે. એ અને બી બંને આપણા જવાબ છે. હાલમાં જ તરંગ શક્તિ એક્સરસાઇઝ ભારતીય વાયુસેના આયોજન કરશે. સૌથી પહેલી વખત છે આ પ્રકારનું આપણે એક્સરસાઇઝનું આયોજન કરી રહ્યા છે. મલ્ટીનેશન એરફોર્સ એક્સરસાઇઝ છે, તો એ આપણે યાદ રાખીશું. 6 ઓગસ્ટથી પહેલા ચરણનો શરૂઆત થશે અને તમિલનાડુમાં સુલાર ખાતે આનું આયોજન થશે. બીજું ચરણ રાજસ્થાનના જોધપુર ખાતે થશે, એ પણ આપણે યાદ રાખીશું. મલ્ટીનેશન એરફોર્સ એક્સરસાઇઝ છે, બરાબર, એ આપણે યાદ રાખીશું. અહીંયા તરંગ શક્તિ નામ આપ્યું છે, તરંગ કાઢી નાખો, ખાલી શક્તિ એક્સરસાઇઝ પૂછે તો એ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. ક્લિયર? હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે 14મા ડિફેન્સ નીતિ ડાયલોગનું આયોજન નવી દિલ્હી ખાતે થયેલું છે.
તો ભારત ની વિયેતનામ વચ્ચે 14મો ડિફેન્સ ડાયલોગ થયેલો છે, બરાબર, નવી દિલ્હીમાં. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના શરૂ કરવામાં આવી છે? ઝારખંડે શરૂ કરી છે, મુખ્યમંત્રી હેમંત સોરેન છે, રાજ્યપાલ સંતોષ ગંગવાર છે. હાલમાં જ 2 દિવસીય આકાશવાણી સંગીત સમારોહનું આયોજન કયા દેશમાં થયું છે? તો આ ભારતમાં જ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. કયા દેશમાં નહીં, કયા રાજ્યમાં તો કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. ડૉક્ટર યામિની કૃષ્ણમૂર્તિ નિધન થયું કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તે એક શાસ્ત્રીય નર્તકી હતા, હાલમાં જેમનું નિધન થઈ ગયું છે. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા લવ જિહાદના દોષીને આજીવન કેદની સજા કરવાના કાયદાને મંજૂરી આપવામાં આવી છે? તો આસામ લવ જિહાદનો જે દોષી છે એને આજીવન કેદની સજા કરશે. આ પ્રકારનો કાયદો આસામે ઘડ્યો છે. હેમંત શર્મા તેના મુખ્યમંત્રી છે, રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે. હાલમાં જ કયા દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા સિવિલ સર્વિસના નિયમોમાં સુધાર માટે ભારે વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે? તો સિવિલ સર્વિસમાં સુધાર માટે જે રિઝર્વેશન કોટા છે, બરાબર, આરક્ષણના નિયમો, બાંગ્લાદેશમાં આના કારણે ભારે વિરોધ પ્રદર્શનો થયા છે. તો આન્સર આવશે બાંગ્લાદેશ. હાલમાં જ કયા દેશના રાષ્ટ્રપતિએ દેશમાં આંતરિક અશાંતિના લીધે પોતાનો દેશ છોડ્યો છે અને ત્યાંની મિલિટરીએ પોતાના હાથમાં તે દેશનું શાસન લીધું છે? એકચ્યુઅલમાં રાષ્ટ્રપતિ નહીં, અહીંયા પ્રધાનમંત્રી આવશે. તો બાંગ્લાદેશ છે ત્યાંના પ્રધાનમંત્રી છે શેખ હસીના, એમણે પોતાનો દેશ છોડી દીધો છે, દેશ છોડી ભારતમાં આવી ગયા છે અને ત્યાંની મિલિટરીએ ત્યાંનું શાસન લઈ લીધું છે. હાલમાં જ કયા દેશમાં ભારે મોંઘવારીના કારણે સડકો પર જે સ્ટોર હોય છે એમાં તોડફોડ કરી અને લૂંટફાટ તેમજ વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે? યુકેમાં મોંઘવારી ખૂબ વધી ગઈ છે, જેના કારણે ખાવાની ચીજ વસ્તુઓ પણ એફોર્ડ નથી કરી શકતા. આવી જ રીતે એક ફ્રાન્સમાં પણ ઇલેક્શનના લીધે છે એક આંતરિક અશાંતિ ફેલાઈ છે. તો અત્યારે ફ્રાન્સ લઈ લ્યો, બાંગ્લાદેશ ભારતનો પાડોશી દેશ લઈ લ્યો અને યુકે, તો ઘણા બધા દેશો એવા છે કે ત્યાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, બરાબર. હાલમાં જ ભારતના આયુષ મંત્રાલય દ્વારા કોની સાથે એક ડોનર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે? તો WHO સાથે એક ડોનર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે ભારતના આયુષ મંત્રાલય. આ સાથે 8મી ઓગસ્ટના વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લેશું.